बनासकांठा जिल्लाना धानेरा तालुकामां फरी नगरपालिकाना प्रमुखनी चूंटणी पछी तालुका पंचायतना प्रमुख उपप्रमुखनी चूंटणीने लई गरमावो आव्यो छे। धानेरा तालुका पंचायतनी 26 सीटो पर गत 2018ना वर्षमां चूंटणी योजाई हती, जेमां 22 वर्ष पछी तालुका पंचायतनी 17 सीटो पर कमळ खील्युं हतुं, जेथी तालुका पंचायतना प्रमुख पद पर भारतीय जनता पार्टीना महिला प्रमुख बिराजमान थया हता। तो आ तरफ 2.5 वर्षनो समय पूरो थता फरी आगामी 9 सप्टेम्बरना रोज प्रमुख उपप्रमुख माटेनी चूंटणी योजावा જઈ રહી છે, જેને લઈ જિલ્લા ભાજપ સંગઠનના નેતાઓ ધાનેરા ખાતે આવી પહોંચ્યા હતા। ધાનેરાની બજાર સમિતિ ખાતે યોજાયેલી બેઠકમાં ધાનેરા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ ચૂંટાયેલા તાલુકા કક્ષાના સદસ્યોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા। આગામી 2.5 વર્ષ માટે કોણ કોણ પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારી કરી રહ્યા છે તે તમામ ઉમેદવાર સાથે ચર્ચા કરાઈ હતી, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે, ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી સાથે ડીસા બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત સાથે ધાનેરાના સંગઠનના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને એક પછી એક તાલુકા સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો સાથે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કોને બનાવવા તેના પર મંતવ્યો લેવાયા હતા। ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ સીટ બક્ષી પંચ પુરુષની હોવાથી 6 જેટલા સદસ્યોએ પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી છે, જેમાં વાસણ ગામના હોથીભાઈ રબારી, વાલેર ગામના નટુજી ઠાકોર, સામરવાડા ગામના ગજાભાઈ પટેલ, અનાપુર ગઢના સારશાભાઈ પટેલ સાથે સુમાભાઈ પટેલ તેમજ પૂર્વ મહિલા પ્રમુખ દક્ષાબેને પણ પ્રમુખ બનવા માટે ભારતીય જનતા પાર્ટી સમક્ષ રજૂઆત કરી છે। હવે જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોના નામ સાથે તાલુકા પંચાયતના પ્રમુખનો હોદ્દો લાગે છે।